નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ મોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોડવાલ ગામે આવેલ શુભમ રો હાઉસમાં લોકો દ્વારા સોસાયટીમાં પડતી પ્રાથમિક જરૂરિયાતના અભાવના કારણોસર સોસાયટીના લોકો દ્વારા સુડા ભવન ખાતે નોંધાવ્યો વિરોધ. જ્યારે મળતી વિગતો અનુસાર શુભમ રો હાઉસ તથા સ્ટાર મનોરથ તેમજ સ્વર્ગી રેસિડેન્સીમાં આર્થિક મુશ્કેલીઓ અને જેમ કે ડ્રેનેજ અને રસ્તા રોડ જેવી સુવિધાના અભાવ હોવાથી સુડા ભવન ખાતે 400 થી 500 લોકો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે સોસાયટીના લોકો દ્વારા આના પહેલાં 3-1 અરજી આપવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેને લઈને સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે રોડ રસ્તાઓના અભાવે કારણે વરસાદનું પાણી પણ ભરાઈ જાય છે અને ભરાયેલા પાણીના કારણે તેમાં મચ્છર થાય છે અને લોકો બીમારી પડી રહ્યા છે. જ્યારે આવનારા સમયમાં અરજીઓ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ સોસાયટીના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કે આ બધી સમસ્યાનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સોસાયટીના તમામ લોકો અનશન પર બેસશે અને ત્યાં સુધીની ચીમકી આપી હતી. હવે ત્યારે જોવું રહ્યું તંત્ર દ્વારા આ લોકોને પ્રશ્ન હલ કઈ રીતે કરે, નહીં તો મોટો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી હતી. એવા સમયે અમારા રિપોર્ટર અરવિંદ રાઠોડ તેમજ ઈશા ડોડિયા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. આપનું નામ? મારું નામ જીવન રામાણી. જીવનભાઈ, કઈ જગ્યાએ રહેવાનું? શુભમ રો હાઉસ. શું સમસ્યા છે? ગટર લાઈનની છે, રોડનું છે, અને અમે કઈ એક વખત અમે આ 3 વર્ષના સુડાને એક ધારા રજૂઆત કરી છે, પણ એક પણ વ્યક્તિ અમારું કોઈ માનવા તૈયાર નથી. હમણાં 4-5 દિવસ પહેલાં સુડાને રજૂઆત કરી હતી ધારાસભ્યશ્રીએ. ધારાસભ્યશ્રીએ કીધું હતું કે તમે આ ખાળ કરી અને ભૂંગળા નાખી અને આ ગંદુ પાણી તમે બહાર કાઢવો, તો કે કાયમી સાહેબે અમે કાલે કરાવી નાખશું, પરમ દિવસ કરાવી નાખશું. હું પણ કાયમિક માટે ફોન કરું છું, તો કહે છે કાલે આવશું, પરમ દિવસ આવશું, વરસાદ ચાલુ છે, પાણી તો વરસાદમાં જ ભરાવાનું છે, શાળો ઉનાળો કોઈ અમને તપાસ કરવા પણ નથી આવતું. તો કે ડામર પ્લાન બંધ છે, તો તમારો પ્લાન કે દી ચાલુ થશે? અને મીડિયાકર્મીઓને ખાસ સૂચના, તમે સાહેબને પણ પ્રશ્ન પૂછી શકો કે અમારું કેમ ધ્યાન નથી દેતા, કેટલા કેટલા બાળકો બીમાર છે. કાલે આરોગ્ય ખાતામાંથી મારે નોટિસ આવેલી છે, આરોગ્ય ખાતાવાળા એવું કીધું છે કે તમે આ પાણીનો જલ્દ જલ્દ તમે નિકાલ કરો, નકર તમારે આ મેલેરિયાની અસર થાય અને પૂરા એરિયામાં ફેલાય. પણ અમે તો શું કરી દેવાના, જે કામ સુડાનું છે, જે કામ તંત્રનું છે, તંત્ર કરવા તૈયાર નથી, તો અમે શું કરવાના છીએ? અમારું માંગ એ છે કે અમારે અહીંથી પહેલાં જવાનું થતું જ નથી, એક પણ સભ્યને અહીંથી હલવાનું નથી થતું, કે જ્યાં સુધી અહીંયા કામ ચાલુ ન થાય ત્યાં સુધી, અને જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ માટે બેસવા તૈયાર છીએ. કયા ધારાસભ્ય તમને બાંધરી આપી દીધી? અમને ધારાસભ્ય વીડી સાહેબ ઝાલાવાડિયાએ, એને અમને બાંધરી સુડાવાળાએ આપેલી હતી, પણ અમે ધારાસભ્યને બોલાવ્યા નહોતા. ચાલુ વરસાદમાં ધારાસભ્ય આવ્યા હતા, ધારાસભ્ય સુડા સાથે મારી મોજૂદગીમાં વાત કરી હતી, અને સુડાની ગાડી 5 ગાડી આવી ગઈ હતી ત્યાં 3 વાગે. પણ સુડાના એમ કીધું છે કે અમે તાત્કાલિક ધોરણે અમે 2 ફૂટ રોડ ઊંચો લઈ લેજું અને આ પાણી જે ભરાય છે એ પાણીનો અમે જલ્દી નિકાલ કરશું. પણ કે દિવસ સુડા કોનો ભોગ માગે છે? જ્યાં કોઈ પણ ઘટના બને ત્યાં તંત્ર જાગૃત થાય છે, પણ ઘટના બન્યા કેળે તો સુડા એવું માનતી હોય કે 2-5 માણસો મરે પછી અમે જઈ, તો પણ એ કરવા અમે તૈયાર છીએ. આપનું નામ? અરુણાબેન. અરુણાબેન, કઈ જગ્યાએ રહેવાનું? શુભમ રો હાઉસ. તમારે કઈ ગટરની સમસ્યા છે? અત્યારે તમે કઈ જગ્યાએ રજૂઆત કરવા માટે આવેલા છો અને કેટલા દિવસથી નિવારણ નથી આવ્યું? અમે 7 દિવસ પહેલા આવેલા હતા, પણ અમારી કોઈ આવ્યા જ નથી અમારી પાસે. કેવા પ્રકારની મુશ્કેલી ત્યાં પડે? પાણીનું ગટર આખી સોસાયટીમાં રેલમ છેલમ વયું જાય છે અને છોકરા મૂકવા જવાની કેટલી અમે તકલીફ થાય છે, તો અમે કેવી રીતે છોકરાને સ્કૂલે મોકલીએ? શું માંગ છે તમારી? અમારી ગટરનું એકદમ તાત્કાલિક જોઈ. હા, 2 દિવસમાં અમારે ગટર, અમારી છોકરા જાય સ્કૂલે એવી અમારી માંગણી છે. માંગણી નહીં સ્વીકારે તો સ્વીકારવી જ પડશે. હા, નહીં સ્વીકારે તો અમે અહીંયા ને અહીંયા રાત દિવસ રહેશું, ઉપવાસ ઉપર ઉતરવા તૈયારી છે. હા, 500 માં. આપનું નામ? મારું નામ જીવન રામાણી છે. શુભમ રો હાઉસનો પ્રમુખ છું. ખોલવડ રોડ શુભમ રો હાઉસ આવેલું છે. અમારે રોડ રસ્તાનું અને ગટરનું ઘણા દિવસો હતા અમારે સોલ્યુશન. અમે સુડામાં 20 તારીખ 6 મહિનામાં અમે આવેલા હતા, 7 દિવસ સુડા ભવને અમને આપેલા હતા, પણ એનું કોઈ પણ નિરાકરણ આવેલું નથી. અને ચારે બાજુ આખી સોસાયટીની આજુબાજુમાં ગંદુ પાણી ભરાણેલું છે, એનું કોઈ નિરાકરણ કોઈ તંત્રએ અમારી માથે કોઈ ધ્યાન દીધેલું નથી. ઉપર અમને આરોગ્ય ખાતાએ નોટિસ આપેલી છે, અને ત્યાર પછી પહેલાં અમારે સુડા ભવનથી પણ અમારે નોટિસ આવેલી છે કે તમે ગટરનું પાણી તમે સ્પેશિયલ ટેન્કમાં ઉતારો, ગટરનું પાણી તમે આ
ખાડીમાં તમે ન ઉતારો એવી પણ અમને નોટિસ આપેલી છે. એક તો અમારું કોઈ કામ કરતા નથી, 7 દિવસની અમને એણે બાયોડેટી આપી હતી, 7 દિવસની અંદર અમારું કોઈ કામ કર્યું નથી. 10 ગાડી જીએસબી નાખવાની જગ્યાએ 1 જ ગાડી આપી હતી તો બીજી 9 ગાડી ક્યાં છે? તંત્ર શું કરે છે? 6000 માણસો અહીંયા રહે છે, 6000 માણસનો પ્રશ્ન છે તો સુડા શું કરે છે? ગ્રામ પંચાયત ધ્યાન ન દે, સુડા ન દે ને તો અમારે જવાનું ક્યાં? શું માંગ છે તમારી? અમારી માંગી છે કે અમારું કામ, અમે 7 દિવસ પહેલાં અમને એણે 7 દિવસ માગી લીધા હતા, 7 દિવસમાં એણે અમારું કામ નથી કર્યું. અમારું કામ સવારથી સારું નહીં થાય તો અમે સ્થળ ઉપર અમે અત્યારે ઉપવાસ માટે બેસવા અમે નક્કી કરેલું છે અને સોસાયટીને સાથે રાખી અને હું કોઈ પણ કામ કરવું પડશે સોસાયટીને સાથે રાખીને હું કામ કરીશ. ગાડી વાળાઓને જરા કઈ ગાડી આમ તેમ થાય સીધા ગટરમાં જાય એવું છે? હા, પેલા 7 દિવસ પેલા અમે આવેલા બધા તો એનું કોઈ કાર્યવાહી નથી થઈ. એને એ કીધું હતું 7 દિવસમાં તમારું બધું થઈ જશે, રોડ નું ને ગટર નું બધું. અત્યારે તમે ક્યાં આવેલા છો? સુડા ભવનમાં બેસું. શું માંગ છે તમારી? અમારી બસ અમારું કાર્ય સફળ થઈ જાય એ જ.